જય માતાજી ને જય દ્વારકાધીશ ડાયરા ને. જો અત્યારે આપણે શું જાણે અને આલતું ખાણાનું મેન્ટેનન્સ કામ હાલે છે, એમાં એવું છે કે બે દીથી એક આ વરસાદનું કામ હતું અને બાર ગામ જવાનું એવું બધું હતું, એટલે બે દીથી આપણે વિડીયોમાં જરીક આગું પાછું થઈ ગયું છે, એટલે આપણે વ્લોગ થોડાક શું કહેવાય એક બે થી લેટ આવશે થોડા દાદા, એવું થાય છે. તો આજ જો તડકો ને એવું બધું નીકળ્યું છે, આજ વરસાદ ને એવું કહે છે અને કાલે નહોતું, એટલે આજ જો આપણે ખાણો તો કાંઈ હાલે એવું છે નહીં ભેજ હોય માનવીમાં, એટલે ખાણાને થોડુંક રિપેરિંગ ને એવું કરવાનું હતું, રમનું ને એવું બધું કામકાજ, તો એ ઉપાડ્યું છે. અને આ બાજુ જો આપણે તે દી ખાણા બંધ કર્યા બપોર પછી, તે દુના કોથવા ને એવું બધું એમને પડ્યું છે, અને આપણે જે પિકઅપ આવ્યું હતું એ અધ વિશે બંધ કર્યું હતું, એટલે જો એના ખોખાય તે જે એમને ફોલ્યા વગેરે એમને થવા પડ્યા છે, ચાલુ કરીશું એટલે પહેલાં જેનું ચાલુ થાય છે. આમાં તે જો હાલતમાં એમને પડ્યા બધા, એટલે ચાલુ કરવી, એટલે પહેલાં તો સીધું એનું ચાલુ થશે એ રીતનું, અત્યારે બધું પીડ્યું છે. અને જો બધું ખોલવાનું હતું એટલે ખોલ થોડો કાંઈ હેઠો પીડ્યો હતો એ રીતે થપ્પી મારી અને અધર વ્યવસ્થિત પહોંચવો, અને જો બે ઘાણાની કાંડીઓને એવું ખોલી અને વરમને એવું બધું બદલાવવાનું છે તો એનું કામકાજ ચાલે હોવાનું. તો જો આપણે આ ઘાણાના વરમ બદલાવવાના છે નાના ઘાણાના, આમાં જો આ વરમ બધા પીતી ગયા, નકર રેડી કમ્પ્લીટ હોય ત્યારે જો આપણે આ વરમ રહ્યા આને કેમ ધાર છે એ રીતની ધાર હોય, અને જો બધી ધાર ગોળ થઈ ગઈ આ વરમને તો એમાં ત્રણ ચાર પાંચ વરમ એમાં બદલાવવાના છે, એક વરમ નથી બદલાવવાનો. અને જો આ ઘાણામાં તે કાંડિયું બાંધવાય નહીં કે મોટા ઘાણાની, તો એ બધું ખોલી નાખ્યું છે અને એ બધું અત્યારે બહાર ફિટિંગ કામકાજ ચાલે છે, અને આને વરમ કાઢવાના હોય ખોલી, એટલે જો અત્યારે બધું ખોલવાનું કામ હાલે છે. અમારે જીતુભાઈ ને ભાવલો નમ્રિત્યો એ ત્રણે એ ખોલે છે, હા આમ તો ફલવાના છે એવું છે, એમ નામ એવા ગુણ છે ઘાણાના ભાઈ. હું કેવું પૂટુક છે ઘાણા વિશે બે શબ્દ કયો હતો, પાણી કડવું લાગે સમજી જાવને. ખોલવાનું જ નતું તમે, ખોટું ઈ ખોલી નાખ્યું ભાઈ, હજુ અમુક વસ્તુ નથી ખોલવાની, ભૂલમાં થોડીક ખોલાઈ ગઈ છે, થોડુંક પાછું ફિટ કરવું પડશે આડું ઓળું કરીને. અને જો બહાર અત્યારે બીજું કાંડિયું કામકાજ બહાર હાલે છે એ તમને બતાવું, તો જો અહીંયા કાંડિયુંનો બધો સામાન ખોલેલો પડ્યો ફિટિંગ કામકાજ હાલે, અને અડધા જો કોને મથે છે આવું બધું છે. જો આ કાંડીને અહીં બધું પડ્યું સ્પટ્યું ને એવું બધું કાઢ્યું તો એ સાફ સફાઈ હાલે છે, અને બધા નવા નાખવાના છે એ આપણે રાજકોટથી મંગાવી લીધા છે, એટલે એ ઈચ્છા શું કહેવાય ટ્રાન્સપોર્ટમાં આવી જાય, એટલે એ નવા નાખવાના છે એવું બધું છે. હાલો હવે અને બધાને શું કહેવાય ઘાણને અથવાડા લઈને ઢીંગીને બહાર કાઢવાના છે, એ ખોલી અને કાઢીને બહાર, અને આપણે કાલનો વિડીયો તો નહીં આવે કેમ કે કાલ ભાવનો વિડીયો હતો એટલે આપણે બ્લોગ તો બનાવ્યો નહોતો, પણ પ્રથમ દિવસનો જે આપણે બ્લોગ હતો એ જે એડિટિંગ તો થઈ ગયો છે પણ અપલોડ કરવાનો બાકી છે, તો એ અપલોડમાં મૂકી દેવી કેમ કે કાલ આપણે ભાવનો વિડીયો હતા એટલે કાલ કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો. તો હાલો હવે એ એક કામ કરી નાખવી અને આ ખોલવાનું ને એ બધું છે એ ભેગું ભેગું ચાલુ છે, એટલે પહેલાં એક આપણે બ્લોગ અપલોડ કરવાનું મૂકીએ અને પછી સાફ્ટિંગમાં આ રીતના ફિટ હતાણ બેહાડેલા હોય એટલે એને ટૂંકમાં આપણે શું કહેવાય આ રીતના ઘાણ ને એ રીતનું મારી અને લાગ કરીને બહાર કાઢવા પડે. જો અત્યારે પાઇપ નો લાગ કરી અને ધીમે ધીમે વારાફરતી બધા બધાને કાઢવી છીએ ઘણ મારી મારી, તો જો બધા વાતાપતિ ઘણ મારવી ત્યારે જો અમારે જગુભા ઘણ લઈને મંડાણા અને વાલબાપાએ જો પાઇપને એવું ચાલ્યું લાગી ગયો, આ બાજુ જો ભાઉભાઈ ને જીત્યો બે છે અને આ બાજુ જો વાલબાપા અને ઓકડા બાપા બે આપણે લાગી ગયો છે, એને બધા મારે હરખો રહે એ રીતે ચાલીને બેઠા છે,
અને હું અશોક કાકા જીત્યો અને જગા કાકા અમે તેને સારી વાદા પૂરતી ગણ માંથી છીએ અને ધીમે ધીમે વધમ કાઢીએ છીએ. હવે વધમ આપણે રાજકોટથી મંગાવ્યા છે, એ વેચે આવે એટલે લઈ આવી અને બદલાવવાના છે. તો જો આપણે મોટા ઘણનો જે હાથ હતો એ નીકળી ગયો હતો, એટલે જો હવે નાનો ઘણ લઈને આપણે જીત્યો મંડાણો છે બદમ કાઢવા. તો જો હવે બદમ નીકળવા મળ્યા છે વાદા ફીતથી. હવે એક આગળનો જે ભાગ હતો એ તો નીકળી ગયો છે અને બીજા હવે જો ધીમે ધીમે લાગ કરી અને કાઢવી છે. જો આપણે આગળનો આ જે ભાગ હતો જો એ નીકળી ગયો અને હવે ઓલા બે બદમ લ્યા એને પાછળથી બીજા બદમનો ધક્કો મારવી એટલે નીકળતા જશે ધીમે ધીમે. તો હાલો ડાય, તો જો અત્યારે વાગ્યા 1:30 અને આપણે જો વાડજેથી બપોરો પાણી કરી અને બીઆઈઆ સુધી પાછા, અને જો અત્યારે આપણે બપોર પહેલાં ઘાણો ખોલી નાખ્યો તો આખો બદમને એવું બધું કાઢીને, તો એ જો બદમ આપણે બધા જે પ્રમાણે કાઢ્યા હતા સાફ્ટિંગમાંથી એ પ્રમાણે જો આમાં આપણે લાકડીમાં પોરવી દીધા છે એટલે આપણે ફિટ કરવાના થાય તો એ રીતના ફિટ થઈ જાય. જો આ 5 બદમ છે અને એક આ કુંડલી છે, એ બધું જો એ રીતનું ફિટ કરી દીધું છે પાછું લાકડીમાં, એટલે એ રીતના જ આપણે ઢાળ મેળવીને પાછા નવા આવે એ ફિટ કરવાના છે. અને જો આ બધો સામાન બીજો બધો પીડ્યો છે અને મોટા ઘાણામાં તો આપણે બધા બધા ખોલીને જોયા, પણ એમાં કાંઈ વાંધો છે નહીં, એમાં તો બધાય કમ્પ્લીટ છે એટલે એમાં એકમાં કાંઈ વાંધો નથી, એટલે એને કાંઈ નથી કરવાનું. તો જો એ બધા એની ધાતુ કમ્પ્લીટ એમનામ છે એટલે એમાં કાંઈ નથી કરવું પડે એવું, એટલે એમનામ આપણે કાંડે નવી બાંધી અને પાછી ફિટ કરી વાળશું અને આ નાના ઘાણામાં બદલાવવાના છે. કેમ કે આમાં જાજી જે કાંઈ દાબ દેવાનો થતો હોય ખોલમાં એ આમાં જ હોય, એટલે જાજા બધા માનાજ ખરાબ થતા હોય. તો જો એ બધા આપણે વીંછે આવી જશે કુરિયર પાર્સલ જે મંગાવ્યું હતું ટ્રાન્સપોર્ટમાં, તો એ લેવા જવાનું છે. અને એક બધા જો અહીંયા પડ્યું છે એ આપણે ઓરનું છે, એ આપણે નથી બદલાવવાનું, એ જો એમાંનીમાં જ છે હજી ફિટ કરેલું. અને જો અહીંયા બાદ અમારે બાપુ અને જગા કાકા બે મથે છે કાંડીઓમાં, આ મોટા ઘાણાની કાંડી બાંધે છે અને એક કાંડી જો પણ પડી છે એ કાપા અહીં ખોલેલી, એ સાફ કરીને અમને ફિટ કરી વાળવાની છે. અને જો અહીંયા પીડ્યું છે આપણું બુલેટ અમને જીત્યું આવે એટલે જાવી. તો જો અત્યારે વાગ્યા 3:30 ને આપણે જો બધા લેવા નિશ્ચય જતા અને ત્યાં આપણે બધા આવી ગયા, જો આ છે નવા બધા કમ્પ્લીટ એની ધારું ને એવું બધું જોવો એટલે ખ્યાલ આવે. જો આની ધારું કમ્પ્લીટ બધી એકદમ હોય તો મોટા ઘાણાના નાના ઘાણાના બધા બધા જો આપણે આમાં આવી ગયા છે. આ પાર્સલ આપણે રાજકોટ ચેતનમાંથી મંગાવ્યું હતું આપણે ઘાણાની જે કંપની રહીમાંથી, તો વિશ્ચે આવી ગયું હતું નેથી લઈ આવ્યા હું જીત્યો બે. અને જો આ બાજુ બીજું બીજું કામકાજ ચાલતું એ બધું જે એમને પડ્યું છે, અહીંયા અમારે ભાઉભાઈ ને જીત્યો બે બેઠા, અને જો આ બાજુ થોડાક મહેમાન આવ્યા છે તો એ બધા બેઠા છે, શાહ પાણી હાલે છે. અને જો અશોક કાકે શાહ બનાવ્યો તો બધાને પાય હું ભાંજ્યું લાવો થોડુંક પી જ. તો વાંધો નહીં. જો અહીંયા આપણે સ્પેશિયાલિસ્ટ છે ઘાણાના, ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ, આમ તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ. નવા બધા ફિટ કરવાનું કરી દીધું ચાલુ. જો હવે એને આટા નું આવે, ના ના એને ધડું છે એમ નહી, એ બગડશે આમ. એને એવો પાઇપ રાખીએ ને કઈક પોલો હવે ચિંચર નો બધા આવશે આવડો આજ આવશે. કેમ ટાવર મળે છે જાય ને, વાઈટ મૂકવાની હોય આ રીતની દોરાય નઈ.
એને જો તેલનો ગ્લાસ પીધો છે એ મોકલાવે અને વાટું મૂકતા મૂકતા ઉપયોગ કરવાનું ચાલુ છે. માહિતી માહિતી કહી છે તો હાલો ડાયરો જો અત્યારે વાગ્યા 4:30 અને આપણે વાડીએ ઘાણામાં જ વધમ ને એવું બધું ફિટ કરવાનું ચાલુ હતું. નવા વધમ લઈ આવ્યા હતા વિચ્છાથી, તો અત્યારે પાછા ફિટ કરવાનું ને એવું બધું ચાલુ કર્યું હતું. તો આપણે વધમ ફિટ કર્યા પછી છેલ્લે એક આ વસ્તુ આવે જ્યાંથી આપણે ખો શું કહેવાય નાના ઘાણામાં નીકળે ને ત્યાંથી, તો આ વસ્તુ આપણે કાઢતા ત્યારે વધમ ને એવું બધું કાઢવા હાટવા આપણે શું કહેવાય પાયપ ને કોચ ને એવું લઈ અને ઘણ ને એવું મારીને કાઢ્યા હતા. એ તમે આગળ વિડીયોમાં જોયું, તો એ રીતનું આપણે કાઢતા ત્યારે ટોસા થઈ ગયા હતા થોડા, એટલે આ એમાં શું કહેવાય પકડાતું હાલતું. અને આને છેલ્લે આપણે જયારે ઘાણા પોતા પાડવી ત્યારે કોઈલ બંધ કરવાનું હોય તો પકડાતું, એટલે એમાં તો એ પછી હક્કો આવે નહીં, એટલે થોડીક શું કહેવાય લેટે ચડાવી કટ મારવાની ને એવું બધું હતું. એટલે જો હું જીત્યું બે અત્યારે એ બધું અહીં લઈને આવ્યા છું ગામમાં, તો આમાં થોડુંક લેટ કામ કરવાનું છે. એ કટ મારી અને કમ્પ્લીટ કરી વાવી પછી પાછું લઈને જઈ અને ફિટ કરી વાળ છું. સારું લાગે બેન. તો હાલો ડાયરો જો અત્યારે વાગી ગયા 6:30 અને જો આપણે પાછું ઘાણા ફિટિંગનું કામકાજ ચાલુ કરી દીધું. આ મોટા ઘાણામાં તો આપણે વધમ કાંઈ નહોતા બદલાવવાના, ખાલી કાંડિયું નવી બાંધી અને ફિટ કરવાનું હતું. તો જો એ ફિટ મીંડ્યા છે કરવા અવસર ને શોખ કાકા. અને આ નાના ઘાણામાં જો આપણે વધમ બદલાવી નાખ્યા હતા, તો વધમ એ બધા કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે. અને જે આપણે સ્ક્રૂ ઓલો આંટાવાળો અને ઓલો જે ગ્લાસ ટાઈપનું જે ઓલું હતું નાના ઘાણાનું એ આપણે લેટે લઈ ગયા હતા, તો એ કામ જો થઈ ગયું એટલે એ ફિટ કરી દીધું. હવે ખાલી આમાં નાના ઘાણામાં ફિટિંગનું કામકાજ બાકી રહ્યું છે, તો એ જો હવે બધાએ મથવી છે અને એ ફિટિંગ કરી. અને હજી ગામમાં અગરબત્તી વાંચવા જવાનું છે અને અહીંયા અગરબત્તીને એવું બધું વાંચવાનું બાકી છે, તો એ બધું પતાવી અને પછી જાવી કરીએ. તો હાલો ડાયરો જો અત્યારે વાગ્યા છે 7 અને આપણે ફાઇનલ જો ઘાણા બે કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે. જો હવે બધું મૂકવાનું ને એવું બધું હાલે, આ ઘાણો હોય તો જો નાનો હોય તો આપણે કમ્પ્લીટ ફિટ થઈ ગયો, પતરા ને એવું બધું ઢાંકી દીધું છે. જો બધું કમ્પ્લીટ ફિટ થઈ ગયું હવે ઘાણી એટલે પૂરી પૂરી કરી નાખી. એક વખત આપણે પેટી ફિટ કરી દીધી હતી, થોડો ઘાણો એટલે પાછી ફિટ કરવી પડી, બધા બદલાવ્યા હતા એટલે પાછું ખોલીને જો પાછું બધું ફિટ કરી દીધું. અને જો પાના ને એવું મૂકવાનું ને એવું બધું કામકાજ હાલે હવે, પછી વ્યાજે વાવું કરવા. બાકી આ ઘાણો ડાયો તરત ફિટ કઈ લપ જ નહીં. તો એનું જો બધું સાફ સફ બધું કમ્પ્લીટ કરી કોથવાને એવું બધું પાછી દીધું. આને હવે કાલ હવાદમાં વાત, બાકી ફિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. તો હાલો ડાયરો જો અત્યારે વાગી ગયા 8 અને જો આપણે જ્યાં સુધી કરીએ અને વાવ પાણી એવું બધું કરી લીધું છે. અને જો અહીંયા છે અમારે રાજભાઈ, એ જો હુતા હું તો ફોન જોવે છે, એટલે જો હવે હુવાની પીઆઈ જો હાલે છે. અને 2 દી પહેલાં વરસાદ થયો એટલે જો અત્યારે ટાઈટ
હમણાં થી બહુ ઉજી ગઈ છે, હવાલમાં જાતા હોય બહુ આવે છે. જો કોટ ને એવું બધું પહેરી લીધું છે ને મારે. જો રાજભાઈ તે નવું ધાબળું ગોત્યું છે. એ તો ધાબળું દેખાડ તો સાંભળ, ફોન મૂક દે ને ધાબળો દેખાડે. એ ને ઓલું કાલ નવું કાઢ્યું મોટું, ક્યાં ઈંગ્યું? ફોન બંધ કે, ફોન બંધ કે. તો જો અમારા રાજભાઈ નું બ્લેન્કેટ છે મોટું, કા મને દઈશ તું? તો ફોન બંધ કરતા લે, હું નથી જાઉં. હે એ છોકરા, ફોન બંધ કર. તો હાલો ડાયો, હવે હુઈ જાય, કેમ કે કાલ પછી પાછો ગાણું ચાલુ કરવાનો પ્લાન છે. જો કે કરીશું તો મોડા મોડા, લગભગ 10:30 આજુબાજુ, કેમ કે હમણાં જાતો બહુ આવે છે એટલે જે માંડવીમાં ભેજ તો હશે, પણ આજે ખોલ્યો તો એટલે બધું કમ્પ્લીટ કરી વાળું છે ફિટિંગ ને એવું. એટલે કાલ સવારમાં સાફ સફાઈ કરી અને પછી તડકો નીકળે એટલે પછી થોડુંક પ્લાન કરીને જોઈ લઈશું. ખો એવું જો બધું કમ્પ્લીટ થવા માંડે અને તેલ કમ્પ્લીટ માંડે આવવા, ભેજ ઓછો લાગે, તો પછી કાલ જે આપણે અધ વિશે મૂક્યું હતું એ બધું પૂરું કરી નાખશું. કેમ કે કાલ સવારના પોઝમાં એક આપણે 35 ડબ્બાની ડિલિવરી દેવાની છે અને પીલાણી કરવાનું છે. તો કાલ સાફ સફાઈ કરીને લગભગ 10:00 આજુબાજુ ખાણું ચાલુ કરવાનો પ્લાન છે. તો હાલો હવે વિડીયો કરીશું પૂરો, કેમ કે વિડીયો થઈ ગયો બહુ લાંબો. જો વિડીયો ગમે તો લાઇક ને શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.